નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્યુશનમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો. જે આપણે આગળના વિડીયોમાં જોયેલું કે 3 મીટર કાપડ હોય તો હાલમાં ફેશન છે તેવી કુર્તી ફ્રિલવાળી આપણે કેવી રીતના બનાવી, ઝૂલવાળી, જે ફ્રિલ આપણે સાથે ચપટીવાળી ફૂલ ઘેરવાળી આપણે કેવી રીતના એ કુર્તીનું કટિંગ કરવું, તેની જે વિડીયો અપલોડ કરેલો છે તે જરૂર જોજો તો વધારે તમને સમજાશે. તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તે કટિંગ કરેલું છે, તેની સિલાઈ શીખવાના છીએ. તો તમે જોઈ શકો છો મેં એક ભાગ લીધેલ છે, આગળનો ભાગ છે, તેમાં મેં લેસ પટ્ટી લગાવેલી. આ રીતે તમે લેસ કોઈ પડી હોય તો તમે લગાવી લેજો. ફરતી આપણે ફક્ત મેં સિલાઈ લગાવીને કમ્પ્લીટ કરી, તો આપણી ડિઝાઇનર જે રેડીમેડ મળે તેવી પણ સુંદર મજાની ઘરે તમે બનાવી શકો. તો મેં આ એક પાર્ટ લીધેલો છે, તે આગળનો છે, બરાબર. તો પહેલાં આપણે કેવી રીતના એનું ફિનિશિંગ લેવું તે તમને હું સમજાવું. તો આ રીતે મેં બધું આગળના વિડીયોમાં કટિંગ બતાવેલું છે, તો એ વિડીયો જરૂર જોઈ લેજો. આ રીતે આપણે અસ્તરનું પણ કટિંગ કરેલું, બરાબર. તો અસ્તરનો આ સીધો પાર્ટ રાખવાનો છે ને અસ્તર આપણું ઊંથું રાખવાનું છે. ને આ રીતે આપણે ગળાનું ફિનિશિંગ લઈ લઈએ. જે રીતના હું બતાવું છું તે રીતે તમારે સિલાઈ લેવાની છે. આ રીતે આપણે અસ્તર ઊંથું રાખેલું છે ને આગળનો પાર્ટ આપણે સીધો રાખેલો છે, બરાબર. આ રીતે મેં ગોળ ગળું બનાવેલું છે, તમે પેટર્ન વાળું પણ બનાવી શકો. આમાં વી શેપ ગળાની અત્યારે હાલમાં બહુ ફેશન છે, તો એનું પણ મેં એક વિડીયો અપલોડ કરેલો છે. જે સાડીમાંથી આપણે અમ્બ્રેલા ઘેરનું ફૂલ ઘેરવાળી આપણે જે કુર્તી કરીમાં મેં વી શેપનું ગળું બતાવેલું છે, તે વિડીયો જોજો તો વધારે તમને સમજાશે. કેમ કે વી શેપની અત્યારે હાલમાં બહુ ફેશન છે. એ રીતે તમારે બ્લાઉઝમાં શીખ્યું હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, તો એ રીતના હું વિડીયો અપલોડ કરીશ. આ રીતે આપણે એક સિલાઈ લઈ લીધી છે, બરાબર. એ રીતે આપણે બુકરમ પણ કટ કરેલું છે, તો બુકરમ રાખીને કેવી રીતના જે આપણે અસ્તર છે તેની ઉપર બુકરમ રાખવાનું છે. આ રીતે ને આ રીતે આપણે સિલાઈ લઈ લઈએ. આ રીતે જે સિલાઈ લીધેલી છે તેના ઉપર જ આપણે સિલાઈ લેતી જવાની છે. હાલમાં જે આ કુર્તી હું બતાવું છું તેની બહુ ફેશન છે, જે ઉપર ચપટી ને નીચે આપણે ઝૂલઝૂલવાળી જે ફ્રિલવાળી આવે છે તે કુર્તી હું આપણે કટિંગ અને સિલાઈ બતાવું છું. આની ટ્રાય તમે જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે તમે આ રીતના કુર્તી બનાવી છે કે નથી બનાવી, બરાબર. આ રીતે મેં સિલાઈ લઈ લીધી છે. હવે આપણે કાતરની મદદથી બધી જગ્યાએ કટ લગાવી લેવાના છે. આ રીતે કટ એટલા માટે લગાવવામાં આવે છે કે આપણે ઇઝીલી આપણું ગળું પલટી જાય ને કોઈ ક્રીઝ ના આવે ને એકદમ સરસ ફિનિશિંગ સાથે આપણું ગળું બની જવું જોઈએ. આ સિલાઈ છે તેમાં આપણે કટ ન લાગવા જોઈએ, એની બાજુનું કાપડ રાખેલું છે ને તેમાં કટ લગાવવાના છે, એનું ખાસ ધ્યાન દેજો. તો આ રીતે હું ફરતા કટ લગાવી લઉં. આ રીતે આપણો આગળનો પાર્ટ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો સુંદર મજાનો આપણે કમ્પ્લીટ કરી લીધો છે. હવે આપણે જે ચપટીવાળો ઘેર બનાવવાનો છે, તો આ રીતે આપણે ઘેરનું કટિંગ કરેલું છે, બરાબર. તો આપણે આ સીધો પાર્ટ રાખવાનો છે ને જે આ કાપડ છે એને ઊંથું રાખવાનું છે. આ રીતે રાખી ને સિલાઈ માટેનું આપણે થોડું છોડી દેવાનું છે, પછી આપણે ચપટી લેવાની છે. આપણે બેનું સિલાઈ માટે રાખેલું, બરાબર. તો બેનું છોડી દીધું મેં ને પછી આપણે આ રીતે ચપટી લેવાની છે. હું બતાવું તે રીતે તમારે ચપટી લેવાની છે. આ રીતે એકદમ નાની નાની આપણે ચપટી લેતી જવાની છે. આ રીતે આપણે વચ્ચે માર્કિંગ કરી લઈએ એટલે આપણે ચપટી લેવાનો ખ્યાલ આવે, બરાબર. આ રીતે આપણે ઘેરનું જે કાપડ છે એમાં વચ્ચે માર્કિંગ કરી લઈએ એટલે આપણે કેટલી ચપટી લેવી તે ખ્યાલ આવે, બરાબર. વધઘટ ન થવી જોઈએ, બંને સાઈડ એક સરખી ચપટી આવવી જોઈએ એટલા માટે. આ રીતે એક એક ઇંચ આપણે છોડીને ચપટી લેવાની છે. આમાં તમારે વધારે કાપડ હોય તો તમે વધારે પણ લઈ શકો, બરાબર. એ રીતે કાપડ જેટલું હોય તે પ્રમાણે તમારે ચપટી લેવાની થશે.
આમાં તમે નાના મોટી પણ ચપટી લઈ શકો. આ રીતના હું બતાવું છું, તે રીતે તમારે ચપટી લેતી જવાની છે. આ વચ્ચે માર્કિંગ કરેલું છે ને તે લેસ પટ્ટી છે ને ત્યાં સુધી આપણે આવી જવું જોઈએ, બરોબર? એ રીતે આ જે આપણે લેસ પટ્ટી છે ત્યાં સુધી આપણું જે માર્કિંગ કરેલું છે તે આવી ગયું છે. આમાં તમે બોક્સ વાળી, બોક્સ પ્લીટ્સ વાળી તમે ચપટી પણ લઈ શકો. હું આ રીતના સાદી ચપટી લઉં છું, તમને બતાવું તે રીતે તમારે ચપટી લેવાની છે. ચપટી આપણી એક સરખી આવવી જોઈએ, એનું ખાસ ધ્યાન દેવાનું છે. સુંદર મજાનું આપણે ઘેરદાર કુર્તી બનશે, ડિઝાઇનર કુર્તી બનશે. નીચે આપણે ઝૂલ બનાવવાની છે, જે ફ્રિલ એ પણ આપણી ચપટી વાળી જ આવશે, બરોબર? એમાં પણ તમે કેવી રીતના બનાવવું તે તમને હું સમજાવીશ. આ રીતે આપણે ચપટી લેવાઈ ગઈ છે, પછી આપણે સીધી સિલાઈ લઈ લઈએ. સિલાઈ માટે છે ને આ ચપટી નથી લેવાની, બરોબર? આ રીતે તમને બતાવું તે રીતે આપણી કુર્તી બનશે. તમે જોઈ શકો છો બહુ સુંદર મજાની આપણી ઘેરદાર કુર્તી બની ગઈ છે. આ રીતે બનશે. હવે આપણે આમાં ડબલ સિલાઈ લગાવવાની છે, તો હું ડબલ સિલાઈ લગાવી લઉં છું. આમાં મેં ડબલ સિલાઈ લગાવીને કમ્પ્લીટ કરી લીધો છે. હવે આપણે નીચે જે ઝૂલ બનાવવાની છે, ફ્રિલ બનાવવાની છે, તેનું આપણે બનાવતા હું તમને શીખવાડું. તો આ રીતે આપણે જે રેગ્યુલેટર હોય એ આપણે મોટી સિલાઈ કરી લેવાની છે. 5 ઉપર મેં લઈ લીધું છે. ને હવે આપણે કેવી રીતના સિલાઈ લગાવીને ફ્રિલ બનાવવી નીચે તે તમને સમજાવું. આ રીતે આપણે એક પટ્ટો કટ કરેલો, આપણે 8 ઇંચનો રાખવાનો હતો, તો મેં 9 ઇંચનો આ રીતે આપણે કટ કરેલો છે. તો હવે આપણે કેવી રીતના એનું ફ્રિલ બનાવવી તે તમને સમજાવું. મેં મોટી સિલાઈ લઈ લીધી છે, 5 ઉપર આપણે લઈ લીધું છે રેગ્યુલેટરને. ને આ રીતે આપણે 1 ઇંચની નીચે રાખીને આ રીતે આપણે સિલાઈ લેતી જવાની. ઉપરના ભાગે હું સિલાઈ લઉં છું. આ રીતે આપણે આમાં ગેધરિંગ કરવાનું છે. ગેધરિંગ કેવી રીતના કરવું તે હું સમજાવીશ. આ રીતે મોટા આપણી સિલાઈ લઈ લેવાની છે અને પછી આપણે ગેધરિંગ કરવાનું છે. તો આ રીતે હું બતાવું તે રીતે આપણે લઈ લેવાનું છે. આ કટિંગના વિડીયોમાં મેં બધું બતાવેલું છે, તો એ તમે જોઈને કટિંગ કરી લેજો, પછી તમને આ સિલાઈનો સમજાવશે, બરાબર? તો કટિંગનો ખાસ જોજો. આ રીતે આપણે ગેધરિંગ કરવાનું છે, બરાબર? આપણે ઉપરના ભાગે આ રીતે સિલાઈ લગાવીએ છીએ. કેવી રીતના ગેધરિંગ કરવું તે તમને સમજાવું. આમાં તમે નાની નાની ચપટી લઈને પણ ઘેર બનાવી શકો, તમારી પસંદગી ઉપર હોય છે. જ્યાં ગેધરિંગ કરીએ છીએ ને બહુ સુંદર લાગે છે કુર્તીમાં, એટલા માટે હું તમને આ બતાવું. આ રીતે આપણે સિલાઈ લઈ લઈએ. આ રીતે મેં સિલાઈ લઈ લીધી, તમે જોઈ શકો છો. હવે આપણે કેવી રીતના ગેધરિંગ કરવું તે તમને સમજાવું. આ 2 દોરા છે, બરાબર? તો આપણે 1 દોરાને અલગ લઈ લેવાનો છે. આ રીતે અલગ લઈ કરી લેવાનો છે. આ રીતે 1 દોરાને આપણે છોડી દેવાનો, 1 દોરો લેવાનો છે. હવે તમને બતાવું તે રીતે ગેધરિંગ કરવાનું છે. તમે જોઈ શકો છો, 1 જ દોરો ખેંચવાનો છે. આ રીતે આપણે ફરતું આપણું જે નીચેનો પટ્ટો છે ને બધાને આ રીતે આપણે ગેધરિંગ કરવાનું છે. તમે જોઈ શકો છો, ચપટી ચપટી જેવું આપણે એક બની જશે. તો તમે આ રીતે ગેધરિંગ કરવાથી બહુ સુંદર લાગે છે આ કુર્તીમાં, એટલા માટે આ રીતે હું ગેધરિંગ લઉં છું. આ રીતે
એમાં આપણે ફરતું આપણે જે ઘેર છે એને ફરતો આ રીતે લઈ લેવાનો છે, બે સાઈડથી આપણે દોરો ખેંચવાનો, એટલે બંને સાઈડથી આપણે ધીમે ધીમે આપણે આ રીતે ગેધરિંગ બની જાય. ને ગેધરિંગ ક્યાં સુધી બનાવવાનું છે કે જે આપણે નીચેનો આપણે ચપટીવાળો ભાગ લીધેલો કરેલો છે ત્યાં સુધી આપણું ગેધરિંગ થવું જોઈએ. તો હું તમને થોડું બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતના દોરો ખેંચું છું. બરાબર, આ રીતે દોરો ખેંચતું જવાનું છે ને ગેધરિંગ બનાવતું જવાનું છે. આ રીતે બહુ તમારે ખેંચાણ ન કરવાનું, દોરો તૂટવો ન જોઈએ એનું ખાસ ધ્યાન દેવાનું છે. ને બંને સાઈડથી દોરો ખેંચી લેવો એટલે આપણે બંને સાઈડ થોડું થોડું ખેંચાય છે તો આપણું ગેધરિંગ આ રીતે બનીને તૈયાર થશે. તો આ રીતે ફ્રિલ તૈયાર થશે, એક ઝૂલ તૈયાર થશે. તો આ રીતે તમને બતાવું તે રીતે તમારે કરતું જવાનું. આપણે જે ઘેર છે ત્યાં સુધી આપણે એટલું આપણું માપ રહેવું જોઈએ, એ રીતે આપણે ગેધરિંગ કરવાનું છે. તો હું ગેધરિંગ કરીને પછી બતાવું કે કેવી રીતના એમાં સિલાઈ કરવી. તમે જોઈ શકો છો આ રીતે આપણે ગેધરિંગ કરી લીધું છે, જેટલો ઘેર છે તેટલું આપણે આ રીતે ગેધરિંગ કરીને ચપટી ચપટી લઈને એટલો ઘેર તૈયાર કરેલો છે. કમ્પ્લીટ આપણી કુર્તી આ રીતે એક પાર્ટ તૈયાર થશે. તમે જોઈ શકો છો ઉપરનો પાર્ટ મેં તમને બતાવેલો એ, ત્યાં નીચેનો પાર્ટ આ રીતે. એવી રીતના આપણે બંને પાર્ટ તૈયાર કરવાના છે. પછી આપણે શોલ્ડર ને સ્લીવ તો એ આપણે ઘણા વિડીયામાં બતાવેલું છે. સિમ્પલ આપણે કુર્તી સિલાઈ કરીએ તેમ જ આવશે ફિટિંગ ને ફિનિશિંગ બધું. તો ન્યૂ હતું તો મેં તમને આ એક પાર્ટ બતાવેલો, એવી રીતના તમારે બંને પાર્ટ તૈયાર કરવાના છે, આગળ ને પાછળના પાર્ટ. ને આ રીતે તમારે બ્લાઉઝના અવનવા ફરમા મંગાવવા હોય તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે, તેમાં કટોરીવાળા છે, પ્રિન્સેસ છે, ટક્સવાળા કે ડ્રેસ બ્લાઉઝના પેટર્નવાળા. ને આ રીતે તમારે કુર્તીની પણ પેટર્નવાળા મંગાવવા હોય તો પણ તમે લઈ શકો છો. એ રીતે અમે કાપડમાં આપીએ છીએ એટલે તમે પ્રેસ કરી શકો, ધોઈ શકો અને ફરી યુઝ કરી શકો. તો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયો લાઈક કરજો અને કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈઓ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.